અત્યાર સુધી એમણે કામ કર્યું, અત્યારે પણ એટલું જ કલાકારો માટે કામ કરી રહ્યા છે. અને કલા સેતુનું જ્યારે પણ ક્યાંય અટકે ત્યારે અડધી રાત્રિક મેસેજ છે, તમારું કામ નહીં એના નામ લઈશ તો કાર્યક્રમ આખો આડા પાટે જતો રહેશે. પણ ટૂંકમાં અમે ગર્વ લઈ શકીએ એવી આ બધી ગર્વિતાઓ છે. સંયોજક ગુજરાત રાજ્યના ભાઈ જનક ઠક્કર મંચ ઉપર આવશે. અભિલાષ ગોડા કર્ણાવતી મહાનગર સાંસ્કૃતિક સેલના સંયોજક અને પીઆઈના મેનેજિંગ ડિરેક્ટર, ભરતભાઈ પટેલ એનડીકે સોપાનના અધ્યક્ષ, રાજેશભાઈ ઠક્કર તમે પણ તમારી વાત કરો પણ બેસો તમે, હા રાજેશભાઈ નજી હમણાં જ ઓપરેશન કરાયું, હજી ટાંકા છોડાયા નથી, પણ આજના કાર્યક્રમ માટે ડૉક્ટર પાસેથી છૂટ લઈને આવ્યા છે એટલે એમને ઊભા નહીં કરું, બેઠા બેઠા જે કંઈ આવો. પક્ષી સાહેબ અમારા સુરેન્દ્રભાઈ પક્ષી આવો પધારો, આવજો અશોકભાઈની બાજુમાં. થેન્ક યુ વેરી મચ. ભાઈ દીપક અંતાણી આપ પણ આવો. પહેલેથી જ ગોઠવાયેલું છે કે આજે જીતેન્દ્રભાઈની પણ વર્ષગાંઠ હોય અને કલા સેતુની પણ વર્ષગાંઠ હોય. કલા સેતુ ઈ મેગેઝિન છે એટલે તમને બધાને મળી જ જતું હશે અને એના દેશ વિદેશમાં લાખો વાંચકો છે, બધા વાંચે છે શાંતિથી. પણ આ વખતે મેં એને પ્રિન્ટ સ્વરૂપે, 6 વર્ષ પૂરા થાય છે એની ખુશીમાં મેં આ વખતે એને પ્રિન્ટ સ્વરૂપે પણ મૂકીએ છીએ. કલા સેતુમાં જેવી ગ્રુપ બનાવ્યું છે જે બહેનો ખૂબ સુંદર કામ કરી રહી ચૂક્યા છે. કલા જગત માટે એમણે ઘણું બધું કામ કર્યું છે. અત્યારે સોમનાથ ટ્રસ્ટના પણ ટ્રસ્ટી છે, આ પરિવારના પણ ટ્રસ્ટી છે સદવિચારના. અને એમણે અમને જાહેરમાં, સલીલ સાક્ષી છે અમારો, કે એમણે કીધું છે કે કલાકારોની કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો તમે અહીં કરો, આ તમારું સ્થાન છે, તમારી જગ્યા છે. એટલે અમે રાજેશભાઈની જે ક્લબ છે ત્યાં પ્રોગ્રામ આ વખતે ના કર્યો અને એના બદલે સાહેબના આમંત્રણથી અહીંયા રાખ્યો અને એટલો બધો અમને સહકાર. રાજેશભાઈ છે, રાજેશભાઈનું નામ બોલાય ત્યાં હું છું એટલે મારા વતી, અને સાથે વિપુલભાઈ જાંબુચા તૈયાર થઈને જ રહેજો, તમે અહીં જ ઊભા રહો. વિપુલભાઈ જાંબુચા અહીં ઉભા રહો. હવે વિપુલભાઈ જાંબુચા જે છે એમનો પરિચય આપું, પણ એ પહેલાં એ જીસીપીએલનો સરસ મજાનો મગ છે એ સાહેબને આપે. જીસીપીએલ એટલે જેમ આપણે આઈપીએલની સ્પર્ધાઓ થાય છે, આ વિપુલ જાંબુચાના ડાયરેક્ટર છે સંસ્થાના, જેમ ફિલ્મો જેમ ક્રિકેટની આઈપીએલ થાય છે એમ ફિલ્મો સાથે હોય જ છે. ખાસ આણંદથી અહીંયા આવ્યા, રસ્તામાંથી મને ફોન કરેલો કે હું આવું જ છું એમ. તો દક્ષિણ સાહેબનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. રીમા શાહ અમારા ગર્વિતાના અગ્રણી બોર્ડ ઓફ ડિરેક્ટરમાં છે અને એમને વિનંતી કરીશ કે એ જાંબુચા સાહેબ તમે તો તૈયાર જ રહો, અરે તમારો પરિચય થાય ને મારે ત્યાં આણંદમાં ફિલ્મ બનાવો તો કામ આવશે. હા એટલે જ કહું છું આણંદ નિર્માતા અહીં હાજર. બહુ કહીશ તો બધું પછી બહાર પડી જશે બધું, એટલે અમુક વસ્તુઓ કહેવાય એવી નથી એમના પરિચયમાં, કારણ કે હવે એટલે કીધું ને બહુ ટૂંકો પરિચય આપે લાંબો આપી તો ઓછા પડશે. દાદુ એ મને દાદુ કહે છે, હું એમને દાદુ કહું છું. અને હું નવરી બજાર જો લખવા માટે પ્રેરાયો હોય, મને પ્રોત્સાહિત કર્યો હોય તો એ અશોકભાઈએ, કે તું લખ બહુ સરસ લખે છે. અને આજે એના લગભગ 200-250 ઉપરાંત એપિસોડ લખાઈ ગયા અને એના 3 પુસ્તકો પણ બહાર પડ્યા. એ આપણા મનીષભાઈ હાજર છે જેડ કાર્ડ પ્રકાશન. તો અશોકભાઈ સોરી, આ વખતે હું શર્ટ પીસ કે આ કાર્યક્રમને કવરેજ આપવા માટે તેઓ અહીંયા આવ્યા છે. પંકજ ચૌહાણનો અને એની આખી ટીમનો આભાર. હા સુરેન્દ્રભાઈ બક્ષી એમનું સન્માન કરીએ, પહેલાં એમનો પરિચય આપું કે એ વર્ષોથી એટલે લગભગ 20-25 વર્ષથી સતત સેવા કરતા આવ્યા છે અને કોર્પોરેટર તરીકે ચૂંટાતા આવ્યા છે. પણ એ કોર્પોરેટર છે એટલે નથી બોલાવ્યા, મારી કોલેજમાં મારા સિનિયરને પણ આપશે. અને હવે અભિલાષ ગોડા એ એટલા માટે કે કલા પ્રવૃત્તિમાં હોય જ, હમણાં એમને સીએમ સાહેબે એવોર્ડ પણ આપ્યો કે કોરોના વખતે
ત્યાં સુધી એમણે કામ કર્યું, અત્યારે પણ એટલું જ કલાકારો માટે કામ કરી રહ્યા છે. અને કલા સેતુનું જ્યારે પણ કંઈ અટકે ત્યારે અડધી રાત્રિ મેસેજ છે, તમારું કામ નહીં. એક મિત્રો છે, હવે શૈલેષભાઈ શાહ છે ને, એ મારી પાછળ જ હોય, એટલા માટે પીઠબળ આપે. પાછળ હોય ઇન ધ સેન્સ પાછળ બેકિંગમાં એ હોય તો જ મારી પ્રવૃત્તિઓ થાય. કારણ કે કેલેન્ડર બનાવવું હોય તો પહેલાં હું શું, અમે ભાઈ પેલા ગરીબ બ્રાહ્મણ જેવું હતું. કેલેન્ડર બનાવવું હોય તો કોઈ ₹500-1000 લેવા જઈએ એટલે વર્ષે પાર આવે, અને એમાં 2-3 જણા પાછા ના આપે. આવું બધું થતું. પછી મને એમ થયું કે મારવો તો બીર મારવો, એટલે પછી શૈલેષભાઈને પકડે કે તમે સોલો સ્પોન્સરશીપ કરી નાખો એટલે આપણે વાંધો ના આવે. એટલે કોઈની જોડેથી હવે 100-200 કોઈ ગભરાતા નહીં મને હું મળવા આવું તો, કોઈની જોડે કશું જ નહીં લઉં. કારણ કે આપણી પાસે ખમતી તો 2-3 માણસો જ એને જ પકડીએ. એટલે એવા શૈલેષભાઈ એમણે એમનું પછી કહેવામાં આવશે, રહસ્ય હજી મારે ખોલવું નથી, પણ એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. ભાઈ ચિક્કા ખરસાણી, ગુજરાતના સન્માનીય આર્ટ ડિરેક્ટર, અને પી ખરસાણી જે દંતકથા સ્વરૂપ કલાકાર કહેવાય એમના દીકરા અને મારા પરમ મિત્ર. હા હા હા, જો ભાઈ આ કલા નિર્દેશક આને કહેવાય, બધું લઈને આવી જાય. વાહ, તે પાછી આપવા બદલ આભાર. ભરતભાઈ પટેલ છે, એમને પણ આપણે સ્મૃતિ ચિહ્ન આપીએ. એમણે પણ કલાકારો માટે મને વાત કરી છે કે જ્યારે પણ કલા જગતને જરૂર હોય ત્યારે હું છું, અને એક પાર્ટી આપણે એમની ક્લબમાં કરવાની છે. કારણ કે રાજેશભાઈ એમની સાથે જોડાયા છે, એ બંને જણા સાથે મળીને એક સરસ કામ કરી રહ્યા છે, એટલે એમના ત્યાં શૂટિંગ કરવું હોય, પણ એ પહેલાં આપણે એમના ત્યાં સરસ મજાનું જમવા જઈશું, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ત્યાં જમવાનું કેવું છે, ક્લબ કેવી છે. થેન્ક યુ વેરી મચ. હવે એટલે સ્વાભાવિક છે કે કલાકારો સાથેનો જુદા જુદા પ્રસંગો હોય, એટલે કે 26 જાન્યુઆરી હોય, 15 ઓગસ્ટ હોય, અથવા સરકારી કોઈ કાર્યક્રમમાં પરિચય થાય, એટલે કેડરમાં આવતા સાથે જ આ એક નાતો જોડાયેલો રહ્યો. ત્યાર પછી 2002 શરૂ કરીને 2008 સુધી મનોરંજનમાં મારું પોસ્ટિંગ હતું, એટલે તમામ ગુજરાતી ફિલ્મો, એટલે તમે બધાએ નહીં જોયું એટલી કુલ ફિલ્મો મેં જોઈ છે. ગુજરાતી ફિલ્મને એની કરમુક્તિ આપી હોય કે એને સબસિડી આપી હોય, તો એવા પ્રસંગે ત્યારે પણ એક વિચાર આવતો હતો કે આ જગત ખરેખર દયાજનક પરિસ્થિતિમાં જીવી રહ્યું છે. મોટાભાગની ગુજરાતી ફિલ્મ સારી મહેનત કરે પરંતુ બોક્સ ઓફિસ પર સફળ ન જાય, અથવા એને જેટલા પૈસા રોક્યા હોય એટલા પૈસા પણ ન મળે. ત્યારે એ વખતે જે તે સમયે માનનીય મોદી સાહેબને જ અમે જ રજૂઆત કરી હતી કે સાહેબ આ સબસિડીની રકમ ખૂબ ઓછી છે અને ખરેખર એ લોકો માટે આપણે કંઈક જુદી. નાટકનું જે ક્ષેત્ર છે, તો આ ક્ષેત્રમાં આપણે હવે આગળ કઈ રીતે વધવું જોઈએ, આપણે આગામી નાટકોની દિશા કઈ હોવી જોઈએ, એ દિશામાં આપણે શું કરી શકીએ, એટલે આના માટે અમે લોકોએ 2-3 જણાની એક કમિટી પણ વિચારી છે, સૌમ્યભાઈ જયેન્દ્રભાઈ, એટલે આ દિશામાં વિચારી અને અમે થોડુંક આગળ કામ કરવાના છીએ. મુદ્દો રહ્યો નાટકના ઇનામ અંગેનો, તો આ બાબતે અમે ચોક્કસ વિચારીશું. જે કર્યું છે એ કંઈ કહેવાની જરૂર નથી, ના બધાને ખબર જ છે. એટલે ખાસ કરીને આ દિશામાં અમે લોકોએ ઘણી બધી બાબતો વિચારી છે અને અમે કરવા પણ જઈ રહ્યા છીએ, પરંતુ ઘણી બધી વખત નીતિ વિષયક નિર્ણયો હોવાને કારણે જ્યાં સુધી એ વસ્તુ ક્લિયર ન થાય ત્યાં સુધી અમે એની જાહેરાત નથી કરી શકતા. ફરી એક વખત આજે આપ સૌ ઉપસ્થિત છો એટલે સરકારના પ્રતિનિધિ તરીકે હું આપને ખાતરી આપું છું અને મારી ફરજ પણ છે કે આ દિશામાં આપને કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો અમે હરમેશ સાથે જ છીએ. અમારા મોટાભાગના કલાકારોની સાથે અમે ક્યાંક ને ક્યાંક એક યા બીજા પ્રસંગે ક્યાંક ને ક્યાંક અમે મળેલા જ છીએ, એટલે મોટાભાગના લોકો પરિચિત જ છે. આમ છતાં પણ જેનો પરિચય નથી એ લોકો પણ ચોક્કસ આવી શકે છે, અને અમે જેટલી પણ મદદ આપને કરી શકતા હોઈશું એને કરી શકીશું એની અમે ખાતરી આપીએ છીએ. ફરી એક વખત આજના પ્રસંગે અહીં બોલાવ્યો અને 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ સર. બીજી વાત, સાહેબ નાટકના ખૂબ શોખીન છે, એટલે આપણે કોઈ સારા નાટક કરો
तो ये क्या तो साहेब ने डायरेक्ट आमंत्रण आपजो अथवा मने कहजो तो अमे साथे अचूक जोवा आईशुं, कारण के साहेब एटला एप्रिशिएट करे छे बधा नाटकोने, एटले आपणा नाटको केवा करीए छीए जोशे तो इनाम आपशे। नहीं होय पण गुर्जर लक्ष्मी लॉटरी पहली इवेंट जिंदगी ने कदाच आपना अंडरमां मारी साथे आप फाइनांसमां थयो ત્યારથી, અને પછી તો સાહેબ યુવક સેવામાં કમિશનર શ્રી તરીકે પણ હતા, અત્યારે કરંટ નાતો જેમની સાથે છે, સતત આર્ટ એક્ટિવિટીમાં, અને સાહેબ બેઠા જ એટલે નથી કહેતો પણ ઝીણામાં ઝીણી બાબતોમાં એમનું એટલું ધ્યાન હોય છે કે કદાચ અમે ભૂલ કરતા હોઈએ તો પણ એ ઇમિડિયેટ કહે છે કે આ આમ નહીં આમ કરવાનું, એવા કલા જગત સાથે ખૂબ ઓછા સમયમાં જેમણે ખૂબ સારો નાતો કેળવી લીધો છે એવા આદરણીય જોશી સાહેબ, અમારા વડીલ પરિવાર સતત જેમના માર્ગદર્શન અમને, હું જીતુ કાકાને એમના જન્મ દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અને દરેક વર્ષે કાકા આવા કાર્યક્રમો કરે છે, અને હમણાં વિજય કાકા જીતુભાઈથી જે નાના છે વિજય કાકાને પણ વાત કરતો હતો કે જીતુ કાકા વર્ષમાં આવા બે ત્રણ કાર્યક્રમો કરે છે જેના થકી બધા જ કલાકારોને મળવાનો મોકો પણ જીતુ કાકા આપે છે, તો એ બદલ જીતુ કાકા આપનો ખૂબ ખૂબ આભાર કે મને પણ બધા જ મિત્રોને મળવાનો મોકો મળ્યો. આજના કાર્યક્રમમાં સદવિચાર પરિવાર જે જગ્યામાં આપણે બધા ભેગા થયા છીએ મળ્યા છીએ, અને ગુજરાત સરકારના ઘણા બધા મારા ત્યાં બાળ કલાકાર તરીકે આવતો, નાના નાના રોલ કરે, બેકસ્ટેજ કરે, નાનામાં નાના કામ કરતો, અત્યારે એણે સરસ મજાની ફિલ્મ પણ બનાવી, સિરિયલો બનાવી, મલ્હાર ઠાકરને લઈને એ પ્રોડ્યુસર અને નાટકો સરસ કરે, જેવા બધા ઘણા બધા મિત્રો છે અમારા અહીંયા. નરેશનો તો પરિચય મેં કરાવ્યો, પણ ઘણા બધા મિત્રો અહીંયા છે અમારા, ભાઈ ઊભા થાવ મલ્લી સાહેબ, ખાલી ઊભા થાવ, ભજન વધારે છે એટલે માંડ ઊભા થાય છે, પણ એ મારા ફિલ્મના પ્રોડ્યુસર ધતુડી પથુડી એમણે બનાવેલી, એટલે આવા બધા ઘણા બધા મિત્રો અમારા અહીંયા અહીંયા ભાઈ આવો ડિયર આવો. એટલે એ કલાકાર ફોટોગ્રાફીથી જેણે શરૂઆત કરેલી, એવો નાનકડો અમારો બાળ કલાકાર આજે એટલું સરસ કામ કરે છે, એટલે એનું સન્માન કરીએ છીએ કે એણે શીરો નામની શોર્ટ ફિલ્મ બનાવી, એને ઘણા બધા એવોર્ડ મળ્યા, અને એનો એ ડિરેક્ટર છે નાનકડો, તો અમને હરખ થયો કે ભાઈ કલા સેતુઓ જે માણસ એમને માટલું નાનું કામ કરતો હતો, જેમ અમને વિવેક માટે ગૌરવ થાય કે આ મારો નાનકડો છોકરો અમે ડાયલોગ બોલતા જ પાછા સ્ક્રિપ્ટ વાંચતો હોય, એ આજે આટલો મોટો પ્રોડ્યુસર થઈ ગયો, તો અમારા માટે ગૌરવની વાત છે. તો એવા આકાશ સોલંકીનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ માનનીય જોશી સાહેબને, લહેરી સાહેબને, અને દક્ષિણી સાહેબને કે એને એક સુંદર મજાની ટ્રોફી આપી અને સન્માન કરે, અને એને પેલો મત પણ આપે કે જેથી કરીને આ ફિલ્મની જે લીગ ચાલે છે સિનેમા લીગ, એની અંદર પણ એ જાય અને ડિરેક્ટર તરીકે એનું નામ રોશન કરે. આવે વિપુલભાઈ તરફથી પણ એને આપણે સન્માનિત કરીએ ટ્રોફી અને આ એક મગ સાહેબના વરદ હસ્તે. આકાશ સોલંકી બહુ જ સરસ પ્રતિભાશાળી ડિરેક્ટર છે, અને એને સરસ કામ કર્યું છે. આ શીરોનો હીરો છે, આ ટેણીઓ શીરોનો હીરો છે. ફોટો પાડો સરસ. અરે દૂરદર્શનને મિત્રો છે, હા હોય તો બાઇટ લેવી તો રાજેશભાઈને લઈ જાઓ, કારણ કે હું અહીંથી નહીં આવી શકું. રાજેશભાઈ બાઇટ આપી દો ને તમે, ખૂબ તાળીઓથી વધાવેલી છે ભાઈ આકાશને. રિટર્ન બનશે તો એવા શૈલેષભાઈ તમને જોરદાર તાળીઓથી વધાવીએ, અને પાવનભાઈ સોલંકી હવે બાકીનું રહસ્ય જે છે એ ખોલશે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના એ ડિરેક્ટર છે પાવનભાઈ, અને એમણે મને ફોન કરીને કીધું કે આ ભાઈ નિર્માતા કોણ છે અને આટલી ફિલ્મો બનાવી, એમણે મને પરિચય કરાવો. એ બે આજે એકબીજાને ઓળખતા થયા, બાકી એનો સેતુ હું છું, કલા સેતુ, બધી એમની વિગતો મેં એમને મોકલી આપેલી કે આટલું બધું કામ એમણે કર્યું છે. વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન ઘણા બધા લોકો લગભગ ઓળખતા હશે, પણ સાહેબ હું કહું કે સ્વર્ણિમથી લઈ, અરે સદભાવનાથી લઈને સ્વર્ણિમ સુધીના સાહેબના જેટલા બી રેકોર્ડ થયા વર્લ્ડ રેકોર્ડ એ બધા મારા કરેલા છે,
અને કદાચ યુવા સાંસ્કૃતિક સેવામાં તાનારીરીમાં જે છેલ્લા 7 રેકોર્ડ થયા એ બધાનું મેનેજમેન્ટ છેલ્લે ભૂંગળનો રેકોર્ડ મેં કર્યો. અને એ વખતે 2 મોટા ચેલેન્જીસ, એમાં મોદી સાહેબની મોટી એક જે મને ચેલેન્જ આપવામાં આવી હતી એ છે સ્વર્ણિમમાં 4000 લોકોનો જે ડાન્સનો રેકોર્ડ બાય વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ સપોર્ટેડ બાય જીતેન્દ્ર ઠક્કર એન્ડ રાજેશ ઠક્કર. થેન્ક યુ. લેડી સાહેબ, જોશી સાહેબ ને દક્ષિણી સાહેબના વરદ હસ્તે આવો અને બધા આપણે એમને તાળીઓથી વધાવીએ. રાજેશભાઈ, આપણું કલા સેતુનું નામ રેકોર્ડમાં આવી ગયો, પાછું ચોથી વાર આવે છે. આપણે હેલ્લારોને પણ વર્લ્ડ રેકોર્ડ આપણી ભલામણથી કલા સેતુના સથવારે અપાયેલો આજે શૈલેષભાઈને અપાઈ રહ્યો છે, બહુ જ આનંદની વાત છે. અને એ બધા સર્ટિફિકેટોમાં અમારા રાજેશભાઈને અમારું નામ રે એ પણ અમારા માટે ગૌરવની વાત છે. ગામ એ આ માણસી સાહેબ એની પાસે ભાડાના 25-50 રૂપિયા પણ નહીં એવી પરિસ્થિતિમાં જીવ્યા અને એ માણસે નક્કી કર્યું મારે કલાકાર જ બનવું છે અને કલાકાર જ બની સાહેબ લોખંડની એ વખતે સાંકળ પહેરીને ગીત ગાય અને આજે સાહેબ સોનાની સાંકળ પહેરે એટલા રૂપિયા એ કમાય છે અને એટલો લોકપ્રિય સાહેબ કરોડો એના ચાહકો છે, કરોડો ચાહકો દુનિયાભરમાં. હવે પંજાબી ગીત ગાયા, એમાં મને એક્ટિંગ પણ કરાયેલી અને હિન્દી ગીતો, પંજાબી ગીતો અને સાઉથની ફિલ્મોમાં પણ હવે સાઉથ જેવા જ લાગે છે, ભલે ડીસા ના હોય. એટલે એ રીતે સરસ કામ કરે છે એવો મારો જિગરી, મારો ખાસ અને એટલો મને ચાહે છે એટલે મેં કીધું તું ભાઈ આજે પ્રોગ્રામમાં આવ, ભલે તારા કરોડો ચાહક છે પણ કરોડો કરતાં હું એક વધારે છું. એટલે આજે એવા દેવ પગલીનું પણ સ્વાગત આપણે કરીએ. નરેશ તું આવ દોસ્ત, અને તમે પણ આવો, વર્લ્ડ રેકોર્ડ પછી આને આપવો પડશે તમારે. ભાવનભાઈ આવો, સાલ તમે બંને જણાથી ઉડાડો અને પણ આપો. જોરદાર તાળીઓથી વધારો ભાઈ. એક નાનકડા ગામમાંથી માણસ દુનિયાભરમાં પ્રખ્યાત થાય છે એવો દેવ પગલી તો યુટ્યુબ પર લખજો એટલે લાઈન પણ તમને ગીતો મળશે. જીતેન્દ્રભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર અને કલા સેતુ સ્નેહ મિલન એટલે આ મેળાને ભેગો કરવો ને એ ખરેખર તાળીઓથી વધારો જીતેન્દ્રભાઈ. એટલા માટે કેમ કે કલાકારને પ્રેમ કરે છે, તમને બધાને સાચા હૃદયથી પ્રેમ કરે છે. બાકી આ ઊંચા ગજાના કલાકાર છે, જોવા તેવા નથી, આમના ચાહકો બહુ ઓછા નથી, સાચું ને? થોડું હોવા જઈ કર્યા આવું ના હોય પણ અહીંયા શૈલેષભાઈ સાહેબ, અરવિંદભાઈ, તમે બધા મિત્રો એવા છે કે જે એવી હસ્તીઓ બેઠી છે કે મારી ઓકાત જ નથી બોલવાની, પણ એટલે જરૂર કહીશ કેમેરા શૈલેષભાઈ ને એક જે એવોર્ડ મળ્યો મને. ભેડા લેકે નાચલો બજાર મે પાગલ પ્રેમી હો ગયા, કાયલ તેરે પ્યાર મે રનક પવાલા, મુખડા લેકે મને રાણી ઘણી. આ બે ગીત ને પણ મેં જેટલા ગીતો ગાયા છે હું એમ કહું છું કે ભગવાન ને જીત્યા છે, એટલા માટે કે મારા મોટા ચાહકો બહુ ઓછા છે, નાના બાળકો મારા. હું જીતુ કાકા ને એમના જન્મ દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દરેક વર્ષે કાકા આવા કાર્યક્રમો કરે છે અને હમણાં વિજય કાકા જીતુભાઈથી જે નાના છે વિજય કાકાને પણ વાત કરતો હતો કે જીતુ કાકા વર્ષમાં આવા 2-3 કાર્યક્રમો કરે છે જેના થકી બધા જ કલાકારોને મળવાનો મોકો પણ જીતુ કાકા આપે છે. તો એ બદલ જીતુ કાકા આપનો ખૂબ ખૂબ આભાર કે મને પણ બધા જ મિત્રોને મળવાનો મોકો મળ્યો. આજના કાર્યક્રમમાં સદવિચાર પરિવાર જે જગ્યામાં આપણે બધા ભેગા થયા છીએ, મળ્યા છીએ અને ગુજરાત સરકારના ઘણા બધા વરરાજા જેવી ફિલિંગ આવે છે ને. ટ્વિટર પર ટેગ કરું, ફેસબુક માં તારી ક્વિઝ માં ગૂગલ ના સુપડા કર્યા સાફ, આયનામાં પણ તું જ છે અને નિંદર મારી જ છે, ઘેલા પા માં તારા હું તો વંઠી ગયો બાપ, તું તો સોડાની બાટલી હું લ ખોટી તારી, હું તો હેન્ડલ કરું બધી ફેશન તારી, તારા દિલ ના મોબાઈલ નો હું અનલિમિટેડ પ્લાન થઈ ગયો,
उतारो हायर जबरो बापू जबरो फैन थई गयो मैं तेरा हायर जबरो होर जबरो फैन हो गया मैं तने जोता जमूड ढंट न्यान थई गयो उतारो हायर जबरो बापू जबरो फैन थई गयो स्टाइल तारी कहो पड़े सट्टा ना खेल पड़े तू तो छे वाईफाई कनेक्शन तार तारा भड़ी लावे छे लाइन एज फावे छे लोको पाड़े बुमो पर हो नाटकू यार आए छे लोको भले बुमो पाड़ता ए नहीं अटके कोई दिवस कारण के खरा गुजराती छे ने जबरदस्त एमना शौक छे जीतू काका ने छे ने जबरदस्त एक भजिया नो बहु शौक छे ताली पड़ो आज तने ताली पड़ो અને અમને ચાનો શોખ છે એટલે હંમેશા ચા અને ભજીયાનું કોમ્બિનેશન કરીને ગવડાવે છે એટલે હંમેશા એના માટે એક વાત કરી દઉં દિવસમાં ચાર વાર ચા જોઈએ રોજ ઉઠી ગાંઠિયાની રાહ જોઈએ ખોટી મગજ મારી ના જોઈએ બસ ઓનલી ગુડ બટ વાહ જોઈએ ચાલુ હોય દાડો કે હોય રે રજા આપણે તો કાયમ ગોતીએ મજા જલસો 24/7 છે રે શોખ મોટી વાત છે શોખ મોટી વાત છે બસ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જીતુભાઈ ગુજરાતી શીખો તો ભલે શીખો અને તમને બીજી વાત કરું કે આજે કેટલાના છોકરાઓ અહીંયા અંગ્રેજી માધ્યમમાં ભણે છે મારા ભણે છે એટલે હું કહું છું પણ ગુજરાતી ભાષા અમને ખરેખર શીખવાડજો કારણ કે ગુજરાતી ભાષાની જે મજા છે ને એ મજા તમને ક્યાંય નહીં મળે એટલે અંગ્રેજી શીખો તો ભલે શીખો પણ ગુજરાતી ન ભૂલો ભાષા તો આપણી માં કહેવાય એનો વૈભવ છે મહામૂલો ભાઈ 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 આઈ ફીલ પ્રાઉડ ધેટ આઈ એમ ગુજરાતી ડોન્ટ સે હાય બોલો જય માતાજી સે ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા હે મજાની છે જિંદગી ગુજરાતની આ જિંદગી મજાની છે જિંદગી ગુજરાતની આ જિંદગી સે ભાઈ 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 થેન્ક યુ થેન્ક યુ આ વખતે મોદી સાહેબે કીધું હતું હર ઘર તિરંગા આ વખતે 15મી ઓગસ્ટ હતી અને પહેલો સોમવાર હતો એટલે મનમાં સવારે એવું થયું કે હર શિવ તિરંગા ક્યાં વાત બહુ સારા ચિત્રકાર છે એમણે સરસ મજાનો રોલ કરેલો અંતિમ ઈચ્છામાં એટલે એ રીતે અમારા ખાસ અને અત્યારે ફિલ્મ જગતના માતા તરીકે ઓળખાય છે બધા હીરોની માં જગની ત્રિવેદી તો અમારે તો હીરોઈન અને તમે આયા છો એના માનમાં આપણે સરસ ભજીયા રાખ્યા છે જમવાનું છે થેન્ક યુ વેરી મચ સર હવે પહેલા મહેમાનો આપણે અહીંથી જમવા માટે લઈ જઈશું રાજેશભાઈ ના 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 મજા યે કુછ નયા નયા હે યે દિલ કો આજ ક્યા હુઆ હે કે ઝૂમતા હી જા રહા હે झूम 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 बाबा झूम 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 बाबा झूम 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 बाबा आ એટલા માટે કે સર હંમેશા યંગ છે આજે 70 વર્ષના થયા એટલે યંગ પાર્ટીમાં સર આવું સારું લાગે યુથ ની આવડે છે ને બધાને ગાવ તો આપણા મલકમાં એ હાલો હાલો ને આપણા જબરદસ્ત થેન્ક યુ વેરી મચ.